નમસ્કાર મિત્રો એજ્યુકેશન અને ન્યૂઝમાં આપણું પરિવાર સ્વાગત છે આજે આપણે એક ભરતીની ચર્ચા કરીશું જેનું નામ છે એનઆઈએ દ્વારા ભરતી જાહેર જેની માટે તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન એજ લિમિટ કઈ રીતે એપ્લાય કરવાનું તમારું પગાર ધોરણ શું રહેશે બધી જ માહિતી આ વિડીયોની અંદર ચર્ચા કરીશું એનઆઈએ એટલે કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે જેની ડિટેલ આપણે જોઈએ મિત્રો તો આપણે આ પોસ્ટ દ્વારા સમજીએ એનઆઈએ રિક્રુમેન્ટ બે હજાર બાવીસ જેની અંદર આપણે બધી જ માહિતી જોઈશું એનઆઈએ રિક્રુમેન્ટ બે હજાર બાવીસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એચ ઇસ્યુ ન્યૂ ઇમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન ઓન અઠ્યાવીસ દસ બે હજાર બાવીસની નોટિફિકેશન બહાર પાડવામાં આવી હતી જેની અંદર ડેપ્યુટી લીગલ એડવાઇઝર અને સિનિયર પબ્લિક પ્રો પ્રોસેની ભરતી એટલે કે બે પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે જેની અંદર આપણે ટોટલ નવ વેકેન્સી બહાર પાડવામાં આવી છે જેની માહિતી જોઈએ જોબ સમરીની વાત કરીએ તો ઓર્ગેનાઇઝેશનનું નામ છે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી જ્યારે જોબ ડેમની વાત કરીએ તો ડેપ્યુટી લીગલ એડવાઇઝર અને સિનિયર પબ્લિક પ્રોસેક્ટરની અંદર ભરતી આવી છે ટોટલ પોસ્ટ નવ પોસ્ટ પર ભરતી આવી છે જોબ લોકેશન ઓલ ઓવર ઇન્ડિયામાંથી ગમે ત્યાંથી અપ્લાય કરી શકો છો નોટિફિકેશનની ડેટ છે અઠ્યાવીસ દસ બે હજાર બાવીસ છે જે જે દિવસે નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે લાસ્ટ સબમિશન ઓફ ધ એપ્લિકેશન અઠ્યાવીસ અગિયાર બે હજાર બાવીસ સુધી તમે એપ્લાય કરી શકો છો ઓફિસિયલ વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ એન આઈ એ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન્ડિયા અહીંયા આગળ જોઈ શકો છો તો કે ડેપ્યુટી લીગલ એડવાઇઝરની અંદર ત્રણ પોસ્ટ અને સિનિયર પબ્લિક પ્રોસિક્યુટરની અંદર છ પોસ્ટ છ પોસ્ટ પર ભરતી આવી છે આમ ટોટલ નવ પોસ્ટ પર ભરતી આવી છે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો તમારું લો એટલે કે કાયદાની અંદર અંદર તમારું ગ્રેજ્યુએશન ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ તો જે રિકવાયર્ડ યુનિવર્સિટી દ્વારા ને વધારે એજ્યુકેશન ક્વોલિફિકેશન જો ડિટેલની અંદર જોઈતી હોય તો નોટિફિકેશનની અંદર આપેલ છે જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ એજ લિમિટ તમે છપ્પન વર્ષથી વધારે હોવા ન જોઈએ અને રિલેક્સેશન પણ સેન્ડર પ્રમાણે તમને મળી જશે સિલેક્શન પ્રોસેસ તમારું ટેસ્ટ ઇન્ટરવ્યુ દ્વારા રહેશે મોડ ઓફ એપ્લિકેશન તમારે એપ્લિકેશન વિઝ ઓફલાઇન મોડ એટલે કે તમારે ઓફલાઈન રહેશે અને ફોર્મ ભરીને એપ્લાય કરવાનું રહેશે જેની લિંક હું ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ ઇમ્પોર્ટન્ટ લિંક જે તમે આ પોસ્ટ ખોલશો તો તમને ફોર્મ મળી જશે અને ઓફિશિયલ વેબસાઇટ પણ મળી જશે જ્યાંથી નોટિફિકેશન તમે રીડ કરી શકો છો ઇમ્પોર્ટન્ટ ડેટની વાત કરીએ તો અઠ્યાવીસ દસના નોટિફિકેશન પબ્લિશ થાય છે અને અઠ્યાવીસ અગિયાર સુધી તમે અપ્લાય કરી શકો છો આમ તો આ હતી એનઆઈએ દ્વારા રિક્રુટમેન્ટ જેના માટે આપણે બધી જ વાત કરી તેમ છતાં કોઈ ડાઉટ રહી જાય તો નોટિફિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલ છે ત્યાંથી જઈ તમે અપ્લાય કરી શકો છો અને જોઈ શકો છો તો આવી જ ઇન્ફોર્મેશન માટે અમારી ચેનલ એજ્યુકેશન ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે કોઈ પણ એડવોકેટ ભરતીની માહિતી તમને આ ચેનલ પર તરત જ મળી જશે થેન્ક યુ સો મચ